જે પ્રમાણે સમગ્ર વિશ્વમાં દિવસે ને દિવસે અનેક સમસ્યા વધી રહી છે તેનું મુખ્ય કારણ છે વૃક્ષોનું નિકંદન। આજે સમગ્ર વિશ્વમાં લોકો ઉદ્યોગ વધારવા માટે દિવસે ને દિવસે જંગલોનો વિનાશ કરી રહ્યા છે જેના કારણે રોજે રોજ અનેક લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને ઓછા થતા વૃક્ષના કારણે આજે મોટાભાગના અનેક જંગલો લુપ્ત થઈ રહ્યા છે જેના કારણે આજે લોકો અનેક મોટી બીમારીઓનો સામનો કરી રહ્યા છે। આજે લોકોના ન જેવા પૈસા કમાવવા માટે રોજે રોજ અસંખ્ય વૃક્ષો કાપી રહ્યા છે જેના કારણે આજે વૃક્ષોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। ત્યારે આવા સમયે હવે ડીસા ખાતે કાર્યરત સમર્પણ ગ્રુપ દ્વારા બનાસકાંઠા જિલ્લાને હરિયાળું બનાવવા માટે અભિયાન શરૂ કર્યું છે અને અત્યાર સુધી આ ગ્રુપ દ્વારા વિચારોની સંખ્યામાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેનો ઉછેર પણ આ ગ્રુપ દ્વારા જ કરવામાં આવી રહ્યો છે। જે અંતર્ગત આજે ડીસા તાલુકાના થેરવાડા ગામ એટલે કે શિક્ષણમાં અગ્રેસર આર્થિક રીતે સમૃદ્ધ અને સામાજિક સમરસતાનું આગવું ઉદાહરણ પૂરું પાડતા સાહસિક લોકોનું ગામ જ્યાં સમર્પણ વન અભિયાન અંતર્ગત થેરવાડા ગામના ઠાકોર સમાજની અષ્ટોંતી ભૂમિ અને મહાકાળી માતાજીના મંદિર વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના દરેક વડીલ સમર્પણ પ્રમુખ આનંદભાઈ પટેલ શાંતિભાઈ ચૌધરી ડૉક્ટર રમેશભાઈ થેરવાડા ગામના સરપંચ ચૌધરી કરમસિંહભાઈ ધર્માભાઈ જગમાલભાઈ દશરથ મોરજી ઠાકોર ધારસિંહ મેવાજી કિલ્લા સત્તાજી વગેરે ઠાકોર સમાજના યુવાનો મિત્રો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, આજે સમર્પણ ગ્રુપના પ્રમુખ એવા આપણા આનંદભાઈ ચૌધરી અને એમની સમર્પણ ગ્રુપની સમસ્ત ટીમ દ્વારા ઘણા બધા સેવાકીય કાર્યો થાય છે એમાંનું એક કાર્ય એટલે વૃક્ષારોપણ। વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે ડીસા તાલુકાના થેરવાડા મુકામે ઠાકોર સમાજના સ્મશાન ભૂમિમાં આજે 350 વૃક્ષનું રોપણ કર્યું છે। આજે આપણે જોઈએ છીએ કે ખાલી ને ખાલી એક વૃક્ષો વાવવા એ ઇમ્પોર્ટન્ટ નથી, વૃક્ષોનું જતન એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। તો આ ગ્રુપમાં હું છેલ્લા 4-5 વર્ષથી જોઉં છું કે ખાલી સેવાના કાર્યો નથી થતા પણ એ સેવાના કાર્યનો ફોલોઅપ લેવામાં આવે છે। ગયા વર્ષે પણ 11,000 જેટલા વૃક્ષો વાયા હતા અને એ વૃક્ષોમાં લગભગ 90%થી ઉપર અત્યારે વૃક્ષો મોટા થઈ ગયા છે। સૌથી મહત્ત્વની અને ગર્વની વાત છે આ વર્ષે પણ 11,000 વૃક્ષો વાવવાનો ટાર્ગેટ સમર્પણ ગ્રુપ અને એમની ટીમનો છે તો એ પણ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે। તો હું એક આમ નાગરિક તરીકે ડૉક્ટર રમેશ પટેલ હું એમને ખૂબ દિલથી અભિનંદન આપું છું કે આવા સેવાકીય કાર્યો કરવાવાળા ખૂબ ઓછા હોય છે અને એમાં તમે છો જે તમારા બર્થડેના પૈસા કે બીજા કોઈ ખર્ચા ન કરી અને સમર્પણવાળા ગ્રુપના દરેક માણસો ફંડ ભેગું કરી અને વૃક્ષારોપણ કરે છે સાથે સાથે એમને સાચવે છે ટપક સિંચાઈ પણ પ્રોવાઈડ કરીને આપે છે। તો ફરીથી એમને મારા દિલથી ખૂબ આભાર અને અભિનંદન અને આ સેવાકીય કાર્યો ચાલુ રહે એવી ભગવાનને પ્રાર્થના ખૂબ આભાર। આજે સમર્પણ ટ્રસ્ટ ડીસા દ્વારા સમર્પણ વન મહોત્સવ અંતર્ગત ડીસા તાલુકાના થેરવાડા ગામે ઠાકોર સમાજની સ્મશાન ભૂમિની અંદર આજે સમર્પણ ગ્રુપ દ્વારા 300થી પણ વધારે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું, સાથે સાથે બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે સમર્પણ ગ્રુપનો 11,000 વૃક્ષો વાવવાના જે ટાર્ગેટ છે એની અંદર આ વધારાના 350 વૃક્ષ ઉમેરી અને અમે અમારું અભિયાન આગળ વધારી રહ્યા છીએ। અને આજે થેરવાડા ગામના યુવાનો વડીલો સાથે મળી ગામ લોકોના સહયોગથી ઠાકોર સમાજની સ્મશાન ભૂમિની અંદર અમે 350થી પણ વધારે વૃક્ષો વાવી અને અભિયાન આગળ વધાર્યું।